ગરીબી ની અંદર મોસ્ટ આઈમપી ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા હતા અને તેની અંદર આપણે સેક્શન એ પૂરા કરી દીધા છે વિડીયો લેક્ચર વન ની અંદર બરાબર વિભાગ ઈ ની અંદર પણ એક પ્રશ્ન પૂરો કરી દીધો છે જેનું નામ હતું મહત્વના પ્રશ્નો બરાબર તો આપણે આ પાંચ ગુણના મહત્વના પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ બરાબર સૌથી પેલા બ્લુ જોઈ લઈએ ફરી એકવાર કે આપણે કઈ પ્રવૃત્તિ કરી હતી બરાબર છે ચાલો સૌથી પહેલા આપણે વિભાગ એ જોઈ લીધો છે છે વિભાગ પણ પણ જોઈ લીધો સી કોઈ પ્રશ્ન પૂછાવાના ન હતા અને વિભાગ ઈ આપણે જોઈ રહ્યા છે જેની અંદર એક પ્રશ્ન પૂરો કરી છે જેનું નામ છે ગરીબીના નિર્દેશકો હવે આપણે બીજા પાંચ ગુણના મહત્વના પ્રશ્નો જોવા જઈ રહ્યા છે બરાબર તો ચાલો મિત્રો ઝડપથી શરૂઆત કરી દઈએ સૌથી પહેલો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણો છે બરાબર ક્વેશ્ચન નું નામ છે ગરીબી નું સ્વરૂપ દર્શાવી ગરીબીના કારણો ચર્ચો બરાબર અહીંયા આપણે ગરીબીના કારણો સમજાવવાના છે

ઉદ્યોગ ક્ષેત્ર કેવી રીતે પાયમાલ થયો તેની વાત કરવામાં આવી છે બરાબર 17મી સદીની અંદર ભારત વધુ શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું શરૂઆતની વાત કરી બરાબર ચાલો ભારતની અંદર કેટલી વસ્તુઓની નિકાસ થતી જો સૂત્રાવ કાપડ સિલ્ક મરી મસાલા ચોખા ભારત દેશ નું આગમન થયું અંગ્રેજો ફ્રેન્ચ ડચ અને પોર્ટુગીઝ જેવી પ્રજાઓ આવી આ પ્રજા જ્યાં સુધી વેપારનો ઉદ્દેશ રાખતી હતી ત્યાં સુધી તો બરાબર હતું પણ ધીરે ધીરે તેમણે અહીંયા શાસન કરવાનો ઈરાદો પણ નક્કી કરી લીધો અને અંગ્રેજો અંદર સફળ થયા અને તેમની સંસ્થાનવાદી શોષણ કારણે ભારતની ખેતી અને ઉદ્યોગોની સ્થિતિ કથર ગઈ બરાબર પહેલો પેરેગ્રાફ તમે આ રીતે લખી શકો જેની અંદર ઇતિહાસ ની માહિતી આપવાની છે

ભારત દેશની અંદર ખેતી વરસાદ પર આધારિત છે બરાબર અને વરસાદ તો કેવી વસ્તુ છે અનિશ્ચિત ક્યારેક પડે ક્યારેક ના પડે ક્યારેક ઓછો પડે ક્યારેક પડે એટલા માટે સિંચાઈ માટે મૂડી રોકાણ કરવું પડે પણ અંગ્રેજોએ સિંચાઈ માટે મૂડી રોકાણ માટે ખાસ રસ દાખવ્યો નહીં એક તરફ આ પરિસ્થિતિ છે બીજી તરફની વાત કરીએ તો બીજી તરફ વારંવાર દુષ્કાળો જમીનદારી પ્રથા વધતી જમીન મહેસૂલ અને સાત પ્રથા આ બધાના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થતા ગયા બરાબર છે અને સાથે સાથે જમીનદારો સાહુકારો મોટા વેપારીઓ આ બધા પાસેથી ખેડૂતોને ધિરાણ લેવું હતું

જેની પાસે વધારે આવકો છે જેની પાસે વધારે રૂપિયા છે એટલા માટે ખેડૂતો ધીરે ધીરે જમીન વિહોણા બનતા ગયા બરાબર અને તેના કારણે ખેડૂત અને ખેતી બંને પાયમાલ થઈ ગયા અને ગરીબીમાં વધારો થયો બરાબર તો આ વાત કરી ભારત દેશની અંદર ઇતિહાસમાં ખેતીની અને હવે વાત કરવાની છે ભારત દેશની અંદર ઇતિહાસમાં ઉદ્યોગની બરાબર ચાલો ઉદ્યોગ અને વેપાર ની વાત કરીએ બીજો મુદ્દો તો ઉદ્યોગ ની અંદર શું પરિસ્થિતિ થઈ તો ઉદ્યોગમાં સૌથી પહેલા ત્રણ નીતિ વેપાર નીતિ કર નીતિ અને ઔદ્યોગિક નીતિ એવી અમલમાં મૂકવામાં આવી જેના કારણે ફાયદો કોને થાય અંગ્રેજોને જો કોને ફાયદો થાય અંગ્રેજોને ફાયદો થાય

બરાબર એટલે એક બજાર તો આપણા માટે બંધ થઈ ગયું હવે બીજી તરફ કરીએ વસ્તુ વેચાણ ની અંદર કરવામાં આવ્યું અને તેની સામે કર રાહતો મળી અને છૂટછાટો પણ મળી એટલે અંગ્રેજોને મોટો ફાયદો થયો કર રાહતો પણ મળી અને છૂટછાટ પણ મળી અને ભારત દેશના ખૂણે ખૂણે વસ્તુ પહોંચાડવા માટે અંગ્રેજોએ રેલવેની સ્થાપના કરી અને રેલવેનો ઉપયોગ કર્યો આમ કરતાં કરતાં ઘણો બધો નફો કમાયા અંગ્રેજો બરાબર એટલે આ પ્રકારની નીતિથી અંગ્રેજો ભારતમાં ઉત્પાદન અને વેચાણ અધિશેષ પ્રાપ્ત કર્યું એટલે કે મોટા પ્રમાણની અંદર ફાયદો મેળવ્યો બરાબર છે અને આના કારણે જે બધો ફાયદો થયો એ બધા ફાયદા નું રોકાણ ક્યાં કરવામાં આવતું તો કે ઇંગ્લેન્ડ અંદર ઇંગ્લેન્ડ મૂડી રોકાણ અને તેના કારણે ઔદ્યોગિકરણ ને વેગ મળ્યો ઇંગ્લેન્ડ માં થયું અને ઇંગ્લેન્ડની અંદર જે વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું એ ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારો નો ઉપયોગ થતો હવે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ અહીંયા જો ભારતના બજારની અંદર અંગ્રેજો ત્યાંની વસ્તુઓનું વેચાણ કરે તો અહિયાં કેટલી મોટી સ્પર્ધા ઉભી થાય એમાં પણ પાછી કર રાહત અને છૂટછાટો બરાબર એટલા માટે ભારતીય ઉદ્યોગો વેપારીઓની હરીફાઈ શક્તિ અને સાથે સાથે ઉત્પાદન શક્તિ ઘટવા લાગી આના કારણે નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થવા લાગ્યા

અને ભારતની મોટા ભાગની વસ્તી ગામડાઓમાં વસે છે બરાબર અને એમ કહેવાય પણ છે કે ભારત દેશ ગામડાઓમાં વસતો દેશ છે બરાબર અને ખેતી ક્ષેત્ર પર નિર્ભર પણ ખેતીનો આધાર સેના પર વરસાદ અને હવામાન પર ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર વરસાદ પર હવામાન પર બરાબર સાથે સાથે વારંવાર દુષ્કાળ પડતો હોય વરસાદની અનિશ્ચિતતા હોય અને પૂર હોય તેના કારણે કઈ પરિસ્થિતિ સર્જાય તો ઉત્પાદન અને અને આવકો ઓછી જોવા જોવા મળે મળે અનિશ્ચિત પરિબળોના કારણે ગ્રામીણ ક્ષેત્રે ગરીબી જોવા મળે ક્લિયર છે તો આ એક મુદ્દો થયો ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું કારણ હવે મિત્રો બીજો મુદ્દો જોવાનો છે બરાબર બીજા મુદ્દાનું નામ છે આયોજન કાળથી આર્થિક વિકાસ થયો અને તેના કારણે આરોગ્યની સુવિધામાં વધારો થયો સુધારો થયો અને આરોગ્યની સુવિધાના કારણે જન્મ ખાસ ઘટાડો થયો થયો સામે મૃત્યુ મૃત્યુ દરમાં ઘટાડો ઘટાડો થઈ ગયો અને જન્મ દરમાં તો થોડો ઘટાડો થાય આરોગ્યની સેવાઓ સુધરી એટલે જન્મદર ની અંદર વધારો થઈ શકે પણ ઘટાડો થાય નહીં એના કારણે વસ્તી વધી વસ્તી વધી એટલે એના કારણે માતા આવકમાં ખાસ વધારો થયો નહીં એટલે કહી શકાય કે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા બરાબર છે અને એક બાજુ શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હતો વસ્તી વધતી એટલે શ્રમનો પુરવઠો વધવાનો કામ કરનારા લોકો વધવાના બરાબર સામે એટલા પ્રમાણમાં ઝડપથી રોજગારીની તકો વધતી ન હતી રોજગારની તકોમાં ધીમો વધારો એટલા માટે વેતન દરો ઘટતા ગયા તેના કારણે બેરોજગારી જોવા મળે બેરોજગારીના કારણે ગરીબીમાં વધારો થયો ગ્રામીણ ક્ષેત્રે બરાબર છે મિત્રો તો આ ગ્રામીણ ક્ષેત્રે ગરીબી નું કારણ છે વધતી વસ્તી જે મોટા ભાગે ગામડાઓ પર ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર છે હવે મિત્રો આપણે જોવાના છે આર્થિક કારણો એમાં સૌથી પહેલું કારણ છે શ્રમિક શ્રમિક દીઠ દીઠ નીચી ખેત ઉત્પાદકતા એટલે કે એક કેટલું ઉત્પાદન છે અંદર બરાબર એને કહેવાય શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા તો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ નો અભાવ છે સૌથી પહેલું કારણ ખેતી ક્ષેત્રે સાથે સાથે અપૂરતી ટેકનોલોજી છે

અને ગરીબી જોવા મળે ફરી એકવાર આપણને રિપીટ કરી લઈએ શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા શા માટે જોવા મળી છે અને તેના કારણે ગરીબી કેમ સર્જાય છે તો તેના કારણો છે તો કૃષિ ક્ષેત્રે વસ્તીનું વધુ પડતું ભારણ જોવા મળે છે ખેતી ક્ષેત્રે એટલા માટે શ્રમિક ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે અને તેના કારણે ખેડૂતોની આવકો પણ નીચી જોવા મળે છે અને ગરીબી જોવા મળે છે ક્લિયર છે તો આર્થિક કારણનું પહેલું કારણ જોઈ લીધું શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા હવે બીજું કારણ જોવાનું છે જમીન અને સંપત્તિની અસમાન આ અસમાન વહેંચણી દરેક દેશની અંદર જોવા મળતી હોય તેવી જ રીતે ભારત દેશની અંદર પણ અસમાન વહેંચણી જોવા મળે છે ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની બરાબર અને જમીનની અંદર અંગ્રેજોના શાસન કાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓ છે અને બીજી તરફ જમીન માલિકી જમીનદારોના હાથમાં છે બરાબર અને આ વર્ગ જે છે જમીનદારો છે એ ખેતી ક્ષેત્ર સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો નથી અને પ્રત્યક્ષ રીતે સંકળાયેલો નથી એટલે એને ખેતી ક્ષેત્રે મૂડી રોકાણમાં રસ ન હોય જે વ્યક્તિ કોઈ પણ વસ્તુ સાથે પ્રત્યક્ષ સંકળાયેલો ન હોય એને આખી પરિસ્થિતિનો પૂરેપૂરો ખ્યાલ આવે નહીં બરાબર અને પૂરેપૂરી પરિસ્થિતિનો ખ્યાલ ના આવે એટલે પરિવર્તન કરી શકે નહીં આયોજન કરી શકે નહીં સંચાલન કરી શકે નહીં હવે જમીનદારોને ને ખેતી ક્ષેત્રની પરિસ્થિતિ વિશે ખબર હોય નહી કારણ કે પ્રત્યક્ષ રીતે જોડાયેલા નથી એટલા માટે મૂડી રોકાણમાં રસ ધરાવે બીજી બાજુ ખેત મજૂરો અથવા ભાગ્યા જે લોકોની જમીન પોતાની નથી પણ એ તો માત્ર ખેત મજૂરી કરે છે બરાબર તો એ લોકોનું કેવું કામ છે બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો ભાગ્યા હતા

આયોજન કાળ પછી ઉદ્યોગ એવા ઉદ્યોગો છે કે જે દેશને મોટા પાયે ઉત્પાદન આપે મોટા ભાગનું ઉત્પાદન આપે આવક આપે રોજગારી આપે પણ આ ઉદ્યોગોનો વિકાસ થયો નહીં અલ્પ વિકાસ થયો જેની અંદર ખેતી ક્ષેત્ર મહત્વ આપવામાં આવ્યું ઓગણીસો છપ્પન ની અંદર ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું એટલે કે મોટા પાયાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું પણ નાના પાયાના ઉદ્યોગો જે છે તેની અવગણના કરવામાં આવી એટલે કે તેને ગણતરીમાં લેવામાં આવ્યા નહીં એટલે કે તેમને મહત્વ આપવામાં આવ્યું નહીં બરાબર તેના કારણે રોજગારી ઉત્પાદન અને આવકમાં ખૂબ મોટો ફાળો તો નાના પાયાના ઉદ્યોગોનો છે ગૃહ ઉદ્યોગોનો છે હમણાં જ વાત કરી આપણે બરાબર અને સાથે સાથે સંલગ્ન ઉદ્યોગો જે છે દાખલા તરીકે પશુપાલન ડેરી ઉદ્યોગ મત્સ્ય પાલન વગેરેનો પણ ઓછો વિકાસ તેમાં પણ મોસમી બેકારી જોવા મળે છે એટલે પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે બરાબર આ પણ એક આર્થિક કારણ તરીકે ગણાવી શકાય મિત્રો બરાબર નવું કારણ છે ફુગાવો અથવા તો કહી શકાય ઝડપથી વધતા ભાવો મોંઘવારી એના કારણે પણ ગરીબી જોવા મળે છે ચાલો વિગતવાર સમજીએ વધતા ભાવો ગંભીર રીતે અસર કરે છે ગરીબીને બરાબર યુદ્ધ થાય એટલે સરકારને મોટા ભાગનો ખર્ચો યુદ્ધ ઉપર કરવો પડે યુદ્ધમાં ખર્ચો કરે સંરક્ષણ ક્ષેત્રે ખર્ચો કરે એટલે સરકારના વધારે પૈસા એ બાજુ વપરાય એટલે પછી એમને ટેક્સ કલેક્ટ કરવો પડે દરેક વસ્તુઓ પર વધારે ટેક્સ લગાવી પૈસા ભેગા કરવાની પરિસ્થિતિ આવે એટલા માટે વસ્તુઓ મોંઘી બને મોંઘવારી વધે ભાવ વધે એટલે યુદ્ધથી આવું થઈ શકે દુષ્કાળ પડે તો ઉત્પાદન ઓછું થાય ઉત્પાદન ઓછું થાય તો પણ ભાવ વધે બરાબર બીજું નીચું રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે ઉત્પાદન ઓછું થાય છે તો પણ ભાવ વધે પછી ઝડપથી વધતી માંગ સતત વસ્તી વધતી જાય છે એટલે માંગ પણ સતત વધતી જવાની વસ્તુ ઓછી માંગ વધારે એટલે પણ ભાવ વધવાના બરાબર બીજું ઉત્પાદન ખર્ચમાં થતો વધારો કોઈ પણ વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ ભાવ વધવાના બરાબર આ બધી જ પરિસ્થિતિઓના કારણે આ બધા જ કારણોના લીધે સેવાઓ ખાદ્ય ચીજોના ભાવની અંદર ઝડપથી વધારો જોવા મળે અને આ ભાવધારાના લીધે ઓછી આવક વર્ગની ખરીદ શક્તિમાં ઘટાડો થાય બરાબર અને જીવન જોરણ સ્તર નીચું જાય છે ચાલો મિત્રો બીજી તરફ ની વાત કરીએ તો ભાવો સ્થિતિમાં ઉદ્યોગપતિઓ વેપારીઓ મોટા ખેડૂતો વગેરે તો ધંધો કરવાના એટલે એમને ફાયદો થાય એટલે જે મોટા લોકો છે જેની પાસે પૈસા છે બરાબર એ પૈસા ને ખેંચે છે અને જે ગરીબ છે એ ગરીબીને ખેંચે છે આવી પરિસ્થિતિ મિત્રો આપણે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન જોઈ રહ્યા છે ગરીબી કારણો તેની અંદર આર્થિક કારણો જોઈ રહ્યા છે બરાબર મિત્રો ઝડપથી વધતા ભાવો આપણે જોઈ લીધા છે હવે જોઈએ બેરોજગારીનું ઊંચું પ્રમાણ ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ છે કારણ કે વસ્તી ઘણી બધી છે સતત વધતી વસ્તી અને તેની અંદર દરેક લોકોને રોજગારી પૂરી પાડવી એ ખૂબ જ મોટો પ્રશ્ન છે બરાબર ખૂબ જ મોટી મુશ્કેલી છે બરાબર એટલા માટે ભારતમાં વસ્તી ગામડાઓમાં વસે છે અને ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે અને ખેતી ક્ષેત્રનો આધાર વરસાદ પર છે એટલે એમ કહી શકાય કે ભારતની ખેતી વરસાદી ખેતી છે બરાબર ખેતી વર્ષમાં એક બે જ પાક લઈ શકાય અને ખેતી ક્ષેત્રે આપણને મોસમી બેકારી પણ જોવા મળે છે

છે આર્થિક કારણો આપણે જોઈ લીધા ક્ષેત્રે ગરીબીના કારણો જોઈ લીધા ઐતિહાસિક કારણો આપણે જોઈ લીધા હવે જોઈએ સામાજિક કારણો સૌથી પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર જયારે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એટલે ચોક્કસપણે ગરીબી જોવા મળશે તો શું પરિસ્થિતિ છે ભારત દેશના શિક્ષણની શિક્ષણ એ કારણ છે ગરીબી માટેનું શિક્ષણ તો છે આપણી પાસે પણ શિક્ષણ સાથે તાલીમ અને કૌશલ્યની ઉણપ છે શિક્ષણનું નીચું સ્તર ભારત દેશની અંદર જોવા મળે છે સાથે સાથે ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે

અને શ્રમિક દીત ઉત્પાદકતા પણ ઓછી જેના કારણે ખેડૂતોની આવકો નીચી રહે છે બરાબર છે મિત્રો એટલા માટે શિક્ષણના નીચા સ્તરના કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો ઓછી જોવા મળે છે અને તેના કારણે વેતન દરો પણ નીચા જોવા મળે છે એટલા માટે ગરીબીનું સ્તર ઊંચું જોવા મળે છે તો આ શિક્ષણ એક સામાજિક કારણ છે ગરીબીનું બરાબર મિત્રો ચાલો હવે એક બીજું કારણ છે સ્ત્રી પુરુષ અસમાનતા ભારત દેશની હાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો બે કલ્ચર મિક્સ છે ઇન્ડિયન કલ્ચર એન્ડ વેસ્ટર્ન કલ્ચર ભારતની સંસ્કૃતિ અને પશ્ચિમ સંસ્કૃતિ બંને મિક્સ છે આ ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે બારના દેશની આપણે વાત કરીએ બરાબર તો બારના દેશની અંદર બાળકોને શિક્ષણ મફત જોવા મળે છે વૃદ્ધાવસ્થાની અંદર જીવન જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે ફ્રીમાં સાથે સાથે બારના દેશની અંદર પુરુષ અને સ્ત્રી ઘરની અંદર બંને વ્યક્તિ કામ કામતા હોય એવી રીતે કામ વહેંચાયેલું છે બરાબર અને ભારત દેશની વાત કરીએ તો

આવકની અસમાનતાનું મોટામાં મોટું કારણ આ બંને મિક્સ કલ્ચર છે આ બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો બરાબર જોઈએ હવે આવકની અસમાનતા સ્ત્રી પુરુષની અસમાનતાના કારણે કેવી રીતે ઊભી થાય છે તો સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે બરાબર એની અંદર વાત કરીએ સૌથી પહેલા તો સ્ત્રીઓમાં એના કારણે કુપોષણ જોવા મળે સ્ત્રીઓની અંદર વજન ઓછું જોવા મળે સ્ત્રીઓની અંદર નબળાઈ જોવા મળે સાથે સાથે પ્રસુતિના સમયની વાત કરીએ તો પ્રસૂતિ સમયે માતા ઊંચો રહે અને નવા જન્મતા અંદર સ્વાસ્થ્ય ઓછું જોવા મળે સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળે તો આ શારીરિક નબળાઈની વાત છે સ્ત્રી બાબતે બીજી તરફ કામની વહેંચણી બાબતે ત્યાં સ્ત્રી માટે કેવી પરિસ્થિતિ છે તો સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતા એટલે પહેલેથી જેવી માન્યતા હોય કે સ્ત્રી ઘરનું એટલે એનું શિક્ષણ આપણને યોગ્ય રીતે થાય એવું જોવા મળે નહીં એટલા માટે સ્ત્રીઓના શિક્ષણમાં નીચું સ્તર અને સ્ત્રીઓના શિક્ષણની અંદર નીચું સ્તર હોય એટલા માટે રોજગારીની તકો એના માટે કેવી હોય ઓછી હોય તો જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ અડધાથી ઓછું કઈ જનસંખ્યામાં તો અર્થતંત્રની બરાબર અર્થ અર્થતંત્રની જનસંખ્યા છે તેની અંદર કામ કરનારી સ્ત્રીઓ નું પ્રમાણ અડધા થી પણ ઓછું છે ભારત દેશની વાત છે બરાબર આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી જોવા મળે અને કામકાજ મળે તો પણ વેતન દરો કેવા જોવા મળે ઓછા જોવા મળે બરાબર અને તેના કારણે કુટુંબની આવક કેવી જોવા મળે નીચે જોવા મળે અને ગરીબી વધારે જોવા મળે ફરી એક વાર વાત કરી લઈએ યુદ્ધ એક મોટામાં મોટું કારણ બની શકે દેશની અંદર ગરીબી માટેનું બરાબર આપણે જ્યારે બહુ લાંબુ ના વિચારી શકીએ ત્યારે આપણે વિચારી દઈએ કે જો હું વડાપ્રધાન હોઉં તો પાકિસ્તાન કોઈ નાનું અડપલું કરે અથવા તો પાડોશી દેશ કોઈ નાનું અડપલું કરે ત્યારે આપણે સીધી યુદ્ધની ઘોષણા કરવાનું વિચારીએ બરાબર પણ યુદ્ધ પછીની જે પરિસ્થિતિ હોય ને દેશની મિત્રો એના માટે ખૂબ જ તકલીફ પડે દેશનો મોટા ભાગનો પૈસો આપણે સંરક્ષણ પાછળ યુદ્ધ પાછળ ખર્ચી દીધો હોય બરાબર અને પછી દેશ ચલાવવા માટે તકલીફ પડે એ બધા પૈસા ત્યાં વાપર્યા એટલે આપણે હવે ભેગા તો કરવા ને દેશ ચલાવવા માટે તો ભેગા કરવા કની પાસેથી કરવા પડે જનતા પાસેથી દેશવાસીઓ પાસેથી કેવી રીતે ભેગા થઈ શકે ટેક્સ થી તો દરેક વસ્તુ ની અંદર ટેક્સ વધી જાય બોજ પડે પબ્લિક ઉપર બરાબર અને મોંઘવારી વધે ફુગાવો વધે મિત્રો આનાથી બરાબર છે ચાલો વિગતવાર જોઈએ આઝાદી બાદ પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધ જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચ શસ્ત્ર સરંજામની વ્યવસ્થા કરવી પડે શસ્ત્રોની વ્યવસ્થા કરવી પડે એના પાછળ ખર્ચ કરવો પડે બહાર થી આપણે વસ્તુઓ મંગાવવી પડે શસ્ત્રો મંગાવવા પડે જુઓ આની પાછળ તો બહુ મોટો ખર્ચો થાય બરાબર ચાલો આગળ જીવન જરી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય તેના કારણે બરાબર છે ચાલો આગળ અનાજ કપડા બળતણ જેવી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી વધે યુદ્ધ થાય ને એટલે લોકો આ બધાનો સંગ્રહ કરવા માંડે સમજ પડી ચાલો આગળ અને ભાવો ઝડપથી વધે એક તો મોંઘવારી વધવાની ટેક્સ ના લીધે અને સંગ્રહખોરી ના લીધે પણ ભાવ ઝડપથી વધે દેશ વિકાસની પ્રક્રિયામાં પાછળ જતો રહે

આગળ સંરક્ષણ ખર્ચમાં વધારો આ યુદ્ધ જેવો જ મુદ્દો છે બરાબર જો શરૂઆત એનાથી થઈ વારંવાર યુદ્ધ સંરક્ષણ ખર્ચની બાબત વધુ ગંભીર બની જાય બરાબર સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવી હોય તો આધુનિક મિસાઈલ જોઈએ ખરતાડુ હોય લડાકુ વિમાનો જોઈએ ટેન્કો જોઈએ સબમરીન જોઈએ આ બધા પાછળ ખર્ચા કરવા પડે આતંકવાદ જેવી સમસ્યા હોય તેના માટે સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ ખર્ચા કરવા પડે સંરક્ષણ પાછળ ખર્ચ થાય એ કેવો ખર્ચ કહેવાય ખર્ચ થાય અંદર નહી અને આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય એટલા માટે ગરીબી જોવા મળે બરાબર છે મિત્રો તો આ બીજું એક અન્ય કારણ હતું સંરક્ષણ ખર્ચ મહત્વનું કારણે ખાસ વાત કરી શકીએ અંદર બરાબર ભારે ઉદ્યોગોને મહત્વ એટલે કે મોટા પાય ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું તેના કારણે આર્થિક વિકાસ થયો અને ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ બનાવવામાં આવી આ હેતુ હતા બીજી પંચ યોજનાની અંદર બરાબર કૃષિ ક્ષેત્રની વાત વાત તો મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડે કૃષિ ક્ષેત્ર બરાબર તેને મહત્વ આપવામાં આવ્યો નહી પહેલી પંચવર્ષી યોજનાની અંદર ખેતી ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું પણ બીજી પંચવર્ષી યોજના ની અંદર ખેતી ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યો નહીં બરાબર નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કેવો થયો તો કે ઓછો વિકાસ થયો એટલા માટે લોકોની આવકો કેવી રહી નીચી રહી ગરીબી અને બેકારી માટેની યોજનાઓ જોવા મળી અને બદલાતી સરકારોના કારણે સાતત્યતા જળવાય નહીં સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો તેના કારણે ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં બરાબર એટલે આયોજનકાળથી જ ખામીયુક્ત નીતિઓના કારણે ગરીબીની અંદર ઘટાડો થઈ શક્યો નહીં બરાબર છે તો એ પણ એક મોટામાં મોટું કારણ બની શકે સેના માટેનું ગરીબી માટે પ્રશ્ન પૂરો કર્યો ગરીબી કારણો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બરાબર અને તે પણ પાંચ ગુનો ખુબ જ મહત્વનો પ્રશ્ન બરાબર છે બોર્ડ ની પરીક્ષાની અંદર પૂછાય શકે

ફેસબુક પર પણ અમારું પેજ છે જેનું નામ છે ઓકટે લાઈવ સ્કૂલ ઇન્સ્ટાગ્રામને તમે ફોલો કરી શકો જેનું નામ પણ છે ઓકટેટ લાઈવ સ્કૂલ સાથે સાથે ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે અમારી ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ પણ છે ઓકટેક લાઈવ સ્કૂલ બરાબર અને તેને સબસ્ક્રાઈબ કરી તમે ત્યાંથી આ વિડિયો લેક્ચરની અને દરેક વિડીયો લેક્ચરની પીડીએફ મેળવી શકો છો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ટેલિગ્રામ ચેનલ ઓક્ટેડ લાઈવ સ્કૂલ બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્લાસની અંદર આપણે બે પ્રશ્નો જે જોવાના છે એ છે ગરીબી દૂર કરવા માટેના ઉપાયો અને ગરીબી દૂર કરવા માટેની યોજનાઓ અથવા તો કહી શકાય કાર્યક્રમો બરાબર તો તેની અંદર પણ તમે જોડાઈ જજો અને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે એને નજર કરી લેજો तो विद्यार्थी मित्रों सतत जोता रहो लाइक करता रहो शेयर करता रहो सब्सक्राइब करता रहोट लाइफ स्कूल लर्निंग टू लव लविंग टू लर्न थैंक यू थैंक यू वेरी मच